શરભના મંદિરોમાં આવેલા વડલાની વડ સાથેના વ્રતમાં પ્રણેતાઓ દ્વારા પતિના લાંબા આયુષ્ય માટે અને પોતાનો ચૂડલો અખંડ રહે તે માટે ઉજવણી કરવામાં આવે છે. આજે પ્રણેતાઓ દ્વારા વહેલી સવારે વડલાની પૂજા કરીને આખા દિવસનો ઉપવાસ રાખી વડ સાવિત્રીનું વ્રત રાખ્યું. શરભણમાં વડ સાવિત્રીના વ્રતની આજે પ્રણેતાઓ દ્વારા ભવ્ય રીતે શહેરના વિવિધ મંદિરોમાં જઈને ઉજવણી કરવામાં આવી હતી. પ્રણેતાઓ વહેલી સવારે મંદિરે પહોંચી વડલાની પૂજા કરી અને ઉનના દોરાથી વડલા ફરતે બાર પ્રદક્ષિણા કરીને ઉજવણી કરી હતી. આખો દિવસ પ્રણેતાઓ આ વ્રતમાં બહેન દીકરીઓનો અને ગોરાણી માને દાન પુણ્ય કરીને વ્રતને સાર્થક બનાવ્યું હતું. પોતાનો આખો દિવસ ઉપવાસ કર્યો હતો. ઉપવાસ બાદ રાત્રિના 12 વાગ્યા સુધીનું જાગરણ કરી પતિના લાંબા આયુષ્ય માટે વડસાવિત્રીનું વ્રત રાખ્યું હતું. વડસાવિત્રીના વ્રતનો મહિમા જણાવતા ગોરાણીમાં સુનિતાબેને જણાવ્યું હતું કે સાવિત્રીએ સત્યવાન નામના યુવક સાથે તેનું મૃત્યુ થવાની જાણ હોવા છતાં લગ્ન કર્યા હતા. જ્યારે પતિ સત્યવાન મૃત્યુનું થયું ત્યારે યમરાજ તેને લેવા માટે આવ્યા. ત્યારે સાવિત્રી યમરાજ સાથે લડી હતી અને એવામાં સાવિત્રી સત્યવાનનો જીવ યમરાજ પાસેથી પરત મળ્યો હતો. આ પ્રસંગે ધ્યાનમાં રાખીને લોકો પતિના લાંબા આયુષ્યને ધ્યાનમાં રાખી આ વ્રતની ઉજવણી કરે છે. મારું નામ કનુભાઈ નાનુભાઈ ભટ્ટ. કનુભાઈ અત્યારે કઈ જગ્યા ઉપર આપ ઉપસ્થિત છો, કઈ પૂજા કરાવી રહ્યા છો? અને અત્યારે જેઠ મહિનાની વડ સાવિત્રીની વ્રતની પૂજા કરાવી રહ્યો છું. આજના દિવસનું શું કથાનું શું મહત્વ છે? આજે જે પૂંજાનું મહત્વ એ છે કે પોતાના પતિની આયુષ્ય વૃદ્ધિ માટે બહેનો પૂંજા કરે છે, જેમાં વડના મૂળમાં બ્રહ્મા છે, મધ્યમાં વિષ્ણુ છે અને ઉપલા ભાગ ઉપર શંકર છે, એટલે જે આપણે બ્રહ્મા વિષ્ણુ મહેશ કહીએ એ રીતનું છે. ને પૌરાણિક શું કથા છે? પૌરાણિક કથા સત્યવાનથી ચાલતું આવ્યું છે. સત્યવાન હતા અને પોતાના આખા સમગ્ર પરિવારનું સુખી કરવા માટે સત્યવાનના સાવિત્રીએ આ વર્ત કરેલો, જેના સસરા બી અંધા હતા, અનંદ અંધા હતા તો બી પોતાના રાજ્યપાટ પાછું મળ્યું હતું.